વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 4 અંગ્રેજીમાં ગયા તાસમાં સ્વાધ્યાય પોથીમાં રિવિઝન 2માં એક્ટિવિટી 4 સુધી શીખી ગયા, બરાબર ને? એટલે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં રિવિઝન 2માં એક્ટિવિટી 5, 6, 7 શીખવાના છીએ, બરાબર? એક્ટિવિટી 5, ચિત્ર જોઈ આપેલા શબ્દની મદદથી વાક્ય પૂરા કરો. બાળમિત્રો, આપણે પુસ્તકમાં સમજી ગયા ને? એ જ પ્રમાણે આપણે આ ચિત્રને જોઈને આપણે આ વાક્યોને પૂરા કરવાના છે. અહીંયા બાજુમાં બોક્સ આપ્યું છે, એ બોક્સમાં શબ્દ, ખાલી જગ્યાના શબ્દો લખેલા છે, બરાબર? આપણે અહીંયા શું, આપણે આ ચિત્રને પહેલાં સમજી લઈએ. તમને અહીંયા દેખાય છે? અહીંયા દેખાય છે જે હસબન્ડ વાઇફ એટલે કે બે પતિ પત્ની છે, એમાં અહીંયા હસબન્ડનું નામ છે શરદ, એ પત્નીના શું થશે, જે સ્ત્રી છે તેના હસબન્ડ ગણાશે, અને હસબન્ડને આ શું થશે, એની વાઇફ એટલે કે પત્ની ગણાશે, બરાબર? અને આ બે એમના બાળકો છે, એટલે કે દીકરો અને દીકરી, એટલે કે પુત્ર અને પુત્રી, બરાબર? તો અહીંયા જે શરદ છે તેમની પત્નીનું નામ શું છે, રાધિકા છે. તેમના પુત્રનું નામ નીલ અને તેમની પુત્રીનું નામ શું છે, ગોપી છે, બરાબર? અને એ બાજુમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોને આધારે આપણે એ નીચેના વાક્યોને પૂરા કરવાના છીએ, બરાબર? અહીંયા શું વાક્ય આપેલું છે કે શરદ ઇસ રાધિકા. શરદ એ રાધિકાના કોણ છે? તો એ રાધિકાના કોણ થશે, હસબન્ડ. તો અહીંયા હસબન્ડનો સ્પેલિંગ અહીંયા ઉપર આપ્યો છે ને તે આપણે લખી દઈએ, એચ યુ એસ બી એ એન ડી, હસબન્ડ. એના પછી છે રાધિકા ઇઝ શરદ્સ. રાધિકા એ શરદની કોણ થશે, પત્ની થઈ જશે. તો આપણે એના માટે શું લખાશે, વાઇફ, ડબલ્યુ આઈ એફ ઈ. શરદ ઇઝ ગોપીસ. શરદ એ આ ગોપીનો કોણ થશે, ખબર છે? એ શરદ એ આ ગોપીના પિતા થશે. તો પિતા માટે કયો સ્પેલિંગ આવશે, ફાધર, બરાબર? તો આપણે શું લખી દઈશું અહીંયા, એફ એ ટી એચ ઈ આર, બરાબર? રાધિકા ઇઝ નીલ્સ. આ રાધિકા છે એ આ નીલની કોણ થશે, માતા થશે. તો માતા માટે શું સ્પેલિંગ આપ્યો છે, મધર, એમ ઓ ટી એચ ઈ આર. અહીંયા લખ્યું છે નીલ ઇઝ ગોપીસ. નીલ એ આ ગોપીનો કોણ થાય, ભાઈ. તો ભાઈ માટે શું આવશે, બ્રધર, બી આર ઓ ટી એચ ઈ આર. અને ગોપી એ નીલની કોણ થશે, ગોપી એ નીલની બેન થાય, એટલા માટે બેનનો શું સ્પેલિંગ આવશે, સિસ્ટર, એસ આઈ એસ ટી ઈ આર. નીલ ઇઝ શરદ્સ. નીલ એ અહીંયા શરદનો કોણ થશે, તો નીલ એ શરદનો પુત્ર થશે અથવા દીકરો. તો એના માટે શું સ્પેલિંગ આવશે, એસ ઓ એન, એસ ઓ એન, સન એટલે દીકરો. પછી એસ યુ એન લખશો ને તમે તો એ સૂર્ય બની જશે, બરાબર? હવે પછી છે કે રાધિકા ઇઝ શરદ્સ. રાધિકા એ રાધિકા છે, તો એ આ શરદની શું થશે, પત્ની થશે. તો બાળ મિત્રો, આપણે એનો એ જ સવાલ અહીંયા આપણે ઉપર પણ આપેલો છે, તમને દેખાય છે, રાધિકા ઇઝ શરદ્સ, રાધિકા ઇઝ શરદ્સ. પણ બાળ મિત્રો, આપણે અહીંયા શું આવતું હોય, ગોપી આવતું હોય, કે ગોપી એ શરદની શું થઈ જશે, એ પણ આપણે સુધારવું નથી. આપણે જે ઉપર સવાલમાં જવાબ લખ્યો છે એ જ પ્રમાણે આપણે અહીં લખી દઈશું, વાઇફ, બરાબર? આપણે અહીંયા વાઇફ જવાબ બે વખત આવે છે, નહીં તો આપણે અહીંયા શું કરવું પડશે, અહીંયા આપણે ગોપી લખી નાખે. બાળમિત્રો, જો આપણે અહીંયા ગોપી લખે તો એ આવશે શરદની
पुत्री, तो आपने एमा डॉटर स्पेलिंग लखी शकाशे। पण आपणे अहींया कोई पण वस्तु सुधारता नथी एटले आपणे आ डॉटर सवालनो जवाब कशामां आवतो नथी, बराबर। नहीं तो आपणे अहीं राधिकानी जगह डॉटर अखरा गोपी लखवू पड़े, बराबर। हवे पछी आपणे एक्टिविटी जोई लईए। એક્ટિવિટી સિક્સ, અહીં આપેલું ચિત્ર જોઈ બાજુમાં આપેલી ખાલી જગ્યા પૂરો। બાળ મિત્રો, આપણે અહીં ચિત્ર આપેલું છે, બરાબર। તો એ ચિત્ર જોઈને આપણે અહીં જે શબ્દો લખ્યા છે અને ખાલી જગ્યાઓ આપી છે એમાં આપણે અહીં કૌંસમાંથી શબ્દ પસંદ કરીને લખવાના છે, બરાબર। હવે ધીસ ઇઝ ખાલી જગ્યા। બાળ મિત્રો, આપણને તમને દેખાય છે આ છોકરો છે તે કોણ છે? એનું નામ શું છે? રંજન છે। RAJAN He is my best, શું આવશે? એનો ખાસ ફ્રેન્ડ એટલે મિત્ર છે, બરાબર। He is હવે તેનો મિત્ર તો આવી ગયો, હવે કોણ આવશે? તે સ્ટુડન્ટ, તે શું છે? સ્ટુડન્ટ છે એટલે કે વિદ્યાર્થી છે, બરાબર। He is 10 years ઓલ્ડ એટલે કે તેની ઉંમર 10 વર્ષ છે। હી લાઇક્સ પ્લેઇંગ, અહીં બાળ મિત્ર એ શું રમે છે? ક્રિકેટ, CRICKET તેને ક્રિકેટ ગમે છે। આ પ્રમાણે તમે તમારા મિત્રનો પણ ફોટો હોય તો તમે એ પ્રમાણે શબ્દ લખી શકાય છે। હવે અહીંયા નીચે આપ્યું છે બીજું ચિત્ર છે, તો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે ને અહીંયા ટીચર દેખાય છે ભણાવતા હોય, તેના ઉપર આપણે અહીંયા ખાલી જગ્યામાં કૌંસ ખરા આપ્યા છે એ કૌંસનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્ય જે છે એ આ ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર। ધીસ ઇઝ ખાલી જગ્યા, તો આપણે અહીં બાળ મિત્રો અહીંયા એમનું નામ શું છે? તારાબેન, તો કે ધીસ ઇઝ તારાબેન। સી ઇઝ માય ક્લાસ ટીચર, તે મારા ક્લાસ ટીચર છે, બરાબર। એના પછી છે સી ટીચિસ અસ, તે કયો વિષય ભણાવે છે? અહીંયા શું દેખાય છે? ઇંગ્લિશ, આપણે જે વિષય ભણતા હોય એ જ વિષય આપણને ભણાવતા હોય ને, ENGLISH। સી ઇઝ ખાલી જગ્યા એન્ડ લવિંગ, એટલે કે તે કેવા છે? કાઇન્ડ એટલે કે દયાળુ છે, કેવા છે? તે દયાળુ અને લવિંગ એટલે કે પ્રેમાળ છે, બરાબર। તે દયાળુ અને લવિંગ એટલે કે પ્રેમાળ છે। સી લાઇક સિંગિંગ પોએમ, પોએમ એટલે કવિતા, તેમને કવિતા ગાવી ગમે છે, બરાબર। એક્ટિવિટી 7, અહીં તમારા મિત્રોનો ફોટો ચોંટાડો અને તમારા મિત્ર વિશે 5 વાક્યો લખો। બાળ મિત્રો, આપણે પુસ્તકમાં લખી ગયા ને તમારા મિત્રનો ફોટો લગાવીને 5 વાક્યો, તો એ જ પ્રમાણે આપણે અહીં મિત્રનો ફોટો તમારે લગાડવાનો છે, હું તમને 5 વાક્યો લખાવી દઉં છું। તો સૌથી પહેલાં આપણે વાક્યનું લખી દઈએ, ધીસ ઇઝ, આ કોનો નામ, આ કોનો ફોટો લગાડો છો? તો એનું નામ લખવાનું છે, હું અહીંયા લખાવી દઉં છું સીમા। જો છોકરાનું નામ હોય તો છોકરાનું નામ લખી દેવાનું, પછી વાક્યના અંતે પૂર્ણ વિરામ એટલે કે આ સીમા છે। પછી આ છોકરી હોય તો આપણે અહીં સી લગાવવાનું, અને છોકરાઓ હોય તો હી લગાવવાનું। સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, FRIEND તે મારી ખાસ ફ્રેન્ડ છે। એના પછી આવશે તે શું છે? સ્ટુડન્ટ છે, તો આપણે લખી દઈએ સી ઇઝ એ સ્ટુડન્ટ,
STUDEN ટી તે વિદ્યાર્થી છે. બાળ મિત્રો, હવે એના પછી આપણે તેની ઉંમર લખી દઈએ તો સી ઇઝ 9 વર્ષ લખાવી દઉં છું, 9 યર્સ ઓલ્ડ, તેની ઉંમર 9 વર્ષ છે. હવે તેને શું રમવું ગમે છે આપણે પુસ્તકમાં લખાયું છે ને મેં, સી લાઇક્સ પ્લેઇંગ ખો ખો, બરાબર. હવે એના પછી તમને એમ લખવું હોય કે સી લાઇક્સ રીડિંગ, તો એ પણ હું તમને લખાવી દઉં છું, સી લાઇક્સ રીડિંગ, એટલે કે તેને વાંચવું પણ ગમે છે, બરાબર. એ સિવાય બીજું પણ તમે કંઈ પણ લખી શકાય છે, બરાબર. બાળ મિત્રો, સમજ પડી ગઈ ને? આ પ્રમાણે જો છોકરાઓ હોય તો આપણે અહીં સીની જગ્યાએ એચ કેપિટલ કરીને આ બે શબ્દ આવશે, હી હી એસ લખવાનો નથી, અને અહીંયા એના છોકરાનું નામ આવશે, બરાબર. પછી ભલે 10 વર્ષનો હોય તો તમે અહીંયા 10 વર્ષે લખી શકો છો, 15 વર્ષ, 12, 11, 13 ગમે તે વર્ષ લખી શકાય છે. સમજ પડી ગઈ ને બાળ મિત્રો? એનાથી આપણને શું શીખવા મળ્યું કે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે પણ નિબંધ લખી શકાય છે. સમજ પડી ગઈ? એ સિવાય તમે કોઈ પણ વાક્ય વધારાના ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. આવડી ગયું ને બાળ મિત્રો? મજા આવી ગઈ ને તમને? આ સાથે આપણે પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાયપોથીમાં અભ્યાસક્રમ પૂર્ણ થાય છે, બરાબર ને? તો હવે પછી આપણે નવા તાસમાં મળીશું. વંદે માતરમ બાળમિત્રો.